वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत प्रमोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् महान्तमनिशम् श्रीजेश्वरोपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપ્પી હેપ્પી હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી 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 પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી 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 વચનામૃત નિરૂપણ સારંગપુર પ્રકરણનું સત્તરમું વચનામૃત મુક્તના ભેદનું અને આંબલીની દાળીનું આપણે વાંચી રહ્યા છીએ જેમાં મુક્તોના ભેદ મહારાજે બતાવ્યા છે એમાં કેટલાકને સમુદ્રનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું આકાશનું દ્રષ્ટાંત આપીને પણ સમજાવ્યું કે કેટલાક મચ્છર જેવા છે કેટલાક ચરકલા જેવા છે કેટલાક સિંચાણા જેવા છે કેટલાક અનળ પક્ષી જેવા છે કેટલાક ગરુડ જેવા પણ છે જેમ જેમ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાતો જાય તેમ તેમ એ મુક્તને ભગવાનનું અધિક અને અધિક પરપણું જણાતું જાય છે અને પોતાના વિશે ભાવની સેવક ભાવની અતિશય દ્રઢતા થતી જાય છે અને આમાં જ ભગવાનના જે મુક્તો છે એમાં ભેદ પડે છે ઘણી બધી વાતો આપણે ગઈકાલના પ્રવચનમાં સાંભળી કહેવું હોય તો કહી શકાય કે આ અમૃત જેમાં શ્રીજી મહારાજે પોતાનો ઉપાસના બાબતનો સિદ્ધાંત બતાવ્યો છે કોઈ પણ સાધક કે મુમુક્ષો સાધના કરતો કરતો મુક્તવસ્થાને પામે ભાવને પામે તો પણ એને ભગવાનને વિશેનું જે દાસત્વ ભાવ છે સેવક પણ છે એનો લોપ નકી થતો વધુ ને મહિમા સમસ્તો જાય તેમ વધુ ને વધુ એનામાં દ્રઢ થાય છે આમાં ઉપાસના આવી ભગવાન ઉપાસના અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી હું અક્ષર છું બ્રહ્મ છું ગુણાતીત છું પરંતુ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નો દાસ છું પૃથ્વીથી માંડીને પ્રકૃતિ સુધી કાળ કર્મ ને માયા કોઈની તાકાત નથી કે મારો વાંકો વાળ કરી શકે કારણ કે હું ભગવાન પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણના શરણમાં બેઠો છું એટલો પ્રકારનો એને સાત્વિક અભિમાન કે ગર્વ કહો કે અસ્મિતા એના જીવનમાં વણાય છતાં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની આગળ હંમેશના માટે પોતે દાસ બનીને સેવક બનીને રહે છે અને મહારાજે હવે આગળ અંતિમ તબક્કાની અંદર આ વચનામર્તમાં જે મહારાજ વાત બતાવે છે તે આપણે વાંચીએ અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યો જ જેટલો પ્રકાશ હતો પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ તળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો પછી મશાલ જેવો થયો પછી અગ્નિની જ્વાળા જેવો થયો પછી દાવાનળ જેવો થયો પછી વીજળી જેવો થયો પછી ચંદ્રમા જેવો થયો પછી સૂર્ય જેવો થયો પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો પછી મહાતેજ જેવો થયો એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું એવી રીતે ખદ્યો કરીને મહાતેજ પર્યંત આદ્ય મધ્ય અને અંત જે ભેદ ગયા તે સર્વે મુક્તના ભેદ છે તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા અને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું એમ કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા આ વચના અંતિ ભાગની અંદર મહારાજે બતાવ્યું કે ભજન કરવાવાળો જે મુમુક્ષુ છે એ જયારે ભજનની શરૂઆત કરી ત્યારે એ જીવ સ્વરૂપે હતો એટલે કે દેહ અને આત્મા બંને ભેગા માનતો હતો પણ ભજન કરતા કરતા ભજનના પ્રતાપે ભગવાનની કૃપાએ કરીને એ ખદ્યોત એટલે આગ્યા જેવો થયો ત્યાર પછી ભજન કરતા કરતા એનું આવરણ ટળતું ગયું માયાનું આવરણ દેહભાવનું આવરણ સ્વભાવ પ્રકૃતિનું આવરણ અજ્ઞાનનું આવરણ એ બધા આવરણ જેમ જેમ દૂર થતા ગયા તેમ તેમ તે દીવા જેવો થયો ત્યાર પછી મશાલ જેવો થયો અગ્નિની જ્વાળા જેવો પણ થયો અને ત્યાર પછી દાવાના અગ્નિ જેવો થયો વીજળી જેવો થયો ચંદ્રમા જેવો થયો સૂર્ય જેવો થયો અને પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો અને મહાતેજ જેવો પણ થયો એવી રીતે એનામાં પ્રકાશની વૃદ્ધિ થાય છે સામર્થ્યમાં પણ વધારો થાય છે અને એને ભગવાનના સુખની અંદર પણ અભિવૃદ્ધિ થાય છે તે ખદ્યોત એટલે કે આગ્યાથી માંડીને મહાતેજ પર્યંત આદિ મધ્ય અને અંતમાં જે ભેદ કયા છે તે મુક્તના ભેદ કયા છે કે જેમ જેમ સ્થિતિ અધિક પામતા ગયા તેમ તેમ એ ભગવાનનો મહિમા અધિક અને અધિક જાણતા ગયા આમાં એક મુદ્દો ઉડીને આંખે વળગે કે મુક્ત થાવ પરંતુ મહિમામાં એનો અંત નથી આવતો મુક્ત થયા પછી જેમ જેમ અધિક અને અધિક અધિક અને અધિક ભગવાનનો મહિમા સમજાતો જાય તેમ તેમ એનું ઉત્તમ ભક્તપણું બનતું જાય છે શ્રીજી મહારાજે મહિમાની વાત કરી છે અને મહિમાથી જ આપણે સત્સંગમાં આગળ વધાય છે મહિમા આપણા જીવનની અંદર ભગવાનના માટેનો દ્રઢ થયો ક્યારે કહેવાય કે જ્યારે આપણામાં અતિશય 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 દાસ પણ વાવતું જાય સેવક ભાવ આવતો જાય પોતાની અલ્પતા અને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મહાનતાનો અખંડ વિચાર રહ્યા કરે કે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આગળ હું કંઈ જ નથી કંઈ જ નથી કંઈ જ નથી સમુદ્રની આગળ તો એક નાનું સરખું પાણીનું બિંદુ જેવો છું એવો પ્રકારનો મિષના માટે વિચાર રહે અને એ વિચારના કારણે ક્યારેય પણ એ ભક્તને મુમુક્તોને મુમુક્ષોને એના જીવનની અંદર અહંકાર ન જાગે આટલી વાતો કરી મહારાજ પોતે જય સચિદાન કહીને ઉભા થયા હવે આગળનો છેલ્લો પેરેગ્રાફ આપણે વાંચીએ પછી આંબલીની ડાળખીને જાળીને ઉગમણે મુખાર વિંદે ઊભા રહ્યા થતા બોલ્યા છે જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં એવું મોટું જણાય તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂકળું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે અને ભગવાન વિશે દાસપણો પણ અતિ દ્રઢ થતું જાય છે એટી વચનામૃતમ એવી રીતે સારંગપુર પ્રકરણનું સત્તરમું વચનામત જે તે થયું આટલી વાત કર્યા પછી પણ મહારાજને પોતાને સંતોષ નથી થયો બીજું કંઈ કહેવાનું બાકી રહ્યું એમ માનીને મહારાજ પોતાના આસન ઉપરથી ઉભા થયા અને જીવાખાચરના દરબારમાં એક આંબલીનું ઝાડ હતું એ આંબલીના ઝાડની ડાળીને પકડીને મહારાજ પોતે વાત કરે છે દ્રષ્ટાંત આપીને વાત કરે છે ત્યાં બેઠેલા નાના સરખા ગામડાના ભક્તો હશે સંતો હશે એને પણ સહજ રીતે ગળે ઉતરે એવી રીતે દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ આ પૂનમનું પૂનમના ચંદ્રમાનું મંડળ આપણે અહીંથી દેખીએ રાતના સમયની અંદર પૂર્ણિમાના ચંદ્રમાને આપણે આકાશની અંદર સોળે કળાએ ખીરેલો દેખીએ તો આટલી બધી દૂરથી આપણે જોઈએ છીએ ત્યારે એ નાની થાળી જેવું દેખાય પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ એ મોટું મોટું જણાતું જાય છે પછી અતિશય ઢૂંકળો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં એવું મોટું ચંદ્રમાનું મંડળ દેખાય આપણે સૌ કોઈ પ્લેનમાં બેઠા છીએ આપણે જ્યાં સુધી જમીનમાં છીએ ત્યાં સુધી આપણને એરપોર્ટ દેખાય આજુબાજુની પૃથ્વી દેખાય મકાનો પણ દેખાય રોડ રસ્તા પણ દેખાય ને વૃક્ષો પણ દેખાય અને માણસો પણ દેખાય પરંતુ આકાશની અંદર ઉડ્યા પછી ઘણું ઉપર ગયા પછી આપણે પ્લેનની બારીમાંથી નીચે જોવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર આપણને એરપોર્ટ પણ ન દેખાય રોડ રસ્તા પણ ન દેખાય માણસો પણ ન દેખાય પણ ફરીથી પાછું પ્લેન લેન્ડ થવાની તૈયારીમાં થાય ને તે વખતે આપણને આખું શહેર દેખાય મકાનો દેખાય રોડ રસ્તા દેખાય બાગ બગીચા દેખાય વૃક્ષો દેખાય જેમ જેમ નજીક આવતા જઈએ તેમ તેમ આપણને એની વિશાળતાનો ખ્યાલ આવે છે એમ મહારાજે કહું કે જ્યારે આવું માયારૂપી અંતરાયનું આવરણ ટળી જાય અને જેમ જેમ ભગવાનથી ઢુકળા થવાય તેમ તેમ ભગવાનની અતિશય મોટપ જણાતી જાય છે અને એટલું જ નહીં પણ પોતાના વિશે દાસપણાની પણ અતિશય દ્રઢતા થઈ જાય છે એક અર્થ એવો થયો કે મુક્ત અવસ્થા એટલે શું ભગવાનના પરપણાનો અખંડ વિચાર ભગવાનના સર્વોપરીપણાનો અતિશય અતિશય દ્રઢપણે વિચાર કોટી બ્રહ્માંડના કરતા હરતા ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ છે એની દ્રઢતા એ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી પદે સદા સાકાર અને દિવ્ય મૂર્તિ છે એની સમજણની દ્રઢતા એ ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ સંપન્ન છે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વત્ર છે અન્વય અને એમના સ્વરૂપો છે અને એ ભગવાન અનંત જીવાત્માના કલ્યાણના માટે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે એ નિષ્ઠાની દ્રઢતા એનું નામ મહિમા કહેવાય અને એની આગળ હું કંઈ જ નથી 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 ભગવાનનો તો દાસ બને પણ ભગવાનના સંબંધવાળા તમામ સંતો હરિભક્તોનો દાસનો દાસ અને ગુલામનો ગુલામ થઈ જાય અને ક્યારેય પણ પોતાને બીજાથી મોટો ન માને ત્યારે સમજવું કે ઉત્તમ પ્રકારનો મુક્ત કહેવાય ઉત્તમ પ્રકારનો શ્રેષ્ઠ પ્રકારનો ભક્ત કહેવાય સત્સંગી કહેવાય સાધુ કહેવાય આવી અદભુત રીતે વાતો મહારાજે આ વચનામૃતની અંદર આપણને સમજાવી છે એમાં આપણી ઉપાસનાની દ્રઢતા છે એમાં આપણો સિદ્ધાંત મહારાજે કયો છે એ આપણને પડઘાય છે મહારાજ આપણને આવા પ્રકારના મુક્ત બનાવવા માંગે છે મુક્ત તો તમે વ્યસનમાંથી મુક્ત થયા તો વ્યસનથી મુક્ત કહેવાઓ ઘરમાંથી તમને કાઢીને સાદું બનાવ્યા એમાં પણ મુક્ત કહેવાય પણ મુક્તપણાની સાચી વ્યાખ્યા મહારાજે આપણને એ બતાવી કે તમારે અક્ષર બ્રહ્મ ભાવને પામવાનું છે ગુણાતીત ભાવને પામવાનું છે જેમ આગિયાથી માંડીને મહાપ્રલયના અગ્નિ અને તેજ સુધીની વાત મહારાજે બતાવી જેમ કીડીથી માંડી કીડી મકોડી ચરકલો હાથી ઘોડા મગરમચ્છ એ બધી વાતો બતાવી નાના નાના પક્ષીથી માંડીને ગરુડ સુધીની વાત બતાવી એમ આપણે તો અત્યારે ચકલી જેવા કીડી જેવા અને આગિયા જેવા ભક્તોની કોટીમાં કદાચ નંબર લાગે તો લાગે પણ આપણે સંત સમાગમે કરીને અંતર્દૃષ્ટિ કરીને મહિમાની વાતો કરીને સાંભળીને વિચારીને ગોષ્ઠી કરીને ભગવાન અને સંતને રાજી કરીને આ ઉત્તમ પ્રકારના જે મુક્ત એની ભૂમિકા સુધી આપણે પહોંચવાનું છે એનું અનુસંધાન હંમેશા માટે રાખીએ પ્રાર્થના કરીએ મહારાજના સિદ્ધાંતને આપણે સમજીએ વર્ષોના સત્સંગ પછી પણ આપણે આજ્ઞા જેવા ન રહીએ વર્ષોના સત્સંગ પછી પણ આપણે કેળી જેવા ન રહીએ અને વર્ષોના સત્સંગ પછી પણ આપણે ચકલી જેવા ન રહીએ આપણે એમાં પ્રગતિ કરતા રહીએ મહિમાનો અખંડ વિચાર કરતા રહીએ પ્રગતના મહિમાનો વિચાર કરતા રહીએ કે આપણને કોણ મળ્યા છે એનો શું મહિમા છે એનામાં રહેલા નિર્માણ નિષ્કામ નિર્લોભ નિસ્વાર્થ નિસ્નેહ વગેરે પંચવર્તમાનની દ્રઢતાવાળા તમામ સદગુણોની શું મહાનતા છે એ જ્યારે એ માર્ગે ચાલીએ ત્યારે આપણને ખબર પડે કે નિર્માણી પણ સિદ્ધ કરવું કેટલું કઠણ છે મહિમાની દ્રષ્ટિએ બધાને જોવા તે કેટલું કઠણ છે સત્સંગમાં નાના મોટા તમામ ભાઈ ભાઈને માનવા મુક્ત માનવા એ કેટલું કઠણ છે એ માર્ગે આપણે ચાલીશું ત્યારે આપણને ખબર પડશે તમામ ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને આ જ પ્રકારના મહિમાની વાતો કરી છે ભગતજી મહારાજે પણ કોઠારી ગોર્ધનભાઈને કહું જ્યારે એમણે પ્રશ્ન ભગતજી મહારાજને કહ્યું કે તમારું આટલું અપમાન થાય છે તમે ગ્રહસ્થ છો સંસારી છો ઘણી જગ્યાએ તમને હળદૂત કરવામાં આવે છે વિમુખ કરવામાં આવે આવું બધું ઘણું બધું થયું છતાં પણ તમે અખંડ આનંદ અને કેફની અંદર ને ભગવાનના આનંદની અંદર સુખની અંદર રચો છો તો આધિ વ્યાધિ અને અશાંતિ દૂર થઈ જાય ઉદ્વેગ ચાલુ જાય એના માટેનો મને કોઈ સાધન કે ઉપાય બતાવો શું કરવું જોઈએ ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે વડતાલના બે હજાર સાધુ તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને એમાંના કેટલાક સંતો પોતાના સાધના માર્ગમાં નાની મોટી ભૂલ થઈ હોય તો એકાંતમાં બેસીને તમારી આગળ નિષ્કપટ પણ થાય છે અને તમે એને પ્રાયશ્ચિત પણ આપો છો તમારે જો શાંતિ જોઈતી હોય ને ભગવાનનો આનંદ માણવો હોય બ્રહ્મના સુખે સુખિયા થવું હોય તો બે હજાર સાધુ પાળા અને આખો સત્સંગ સમુદાય તેમને તમે જો બ્રહ્મની મૂર્તિ માનો તો મને જે આનંદ આવે છે એવો આનંદ તમને આવે એ મુક્ત અવસ્થાની સ્થિતિના ભેદ મહારાજે આ વચનાવ્રતમાં બતાવ્યા છે આપણે સૌ કોઈ અનુભવી શકીએ છીએ કે આ લોકની અંદર ત્યાગલો સ્વામી જે આનંદ અનુભવે છે કોઠારી બાપા જે આનંદ અનુભવે છે ડોક્ટર સ્વામી કે આનંદ સ્વરૂપ સ્વામી કે અક્ષરચરણ સ્વામી આવા સંતો આપણને આમ આપણો સાક્ષી સ્વીકાર કરે કે આ સંત એક દિવ્ય આનંદની અનુભૂતિ કરી રહ્યા છે એક એનું કારણ શું છે કારણ કે એ ભગવાનના મહિમાને સમજે છે અને મહિમા સમજતા સમજતા પળે પળે પોતાને વિચારે છે કે હું દાસ છું સેવક છું કંઈ જ નથી કંઈ જ નથી આ આપણી સાધના છે આ આપણી આંતરિક સાધના છે મહિમાનો વિચાર કરવો પોતાની અલ્પતાનો વિચાર કરવો અને ભગવાનના મહિમાના ગુણગાન ગાતા રહીએ આપણા યોગની અંદર જે કોઈ આવે તેમને સહજાનંદ સ્વામીનો મહિમા ગાઈએ ગુણાચિત્તાનંદ સ્વામીનો મહિમા સંભળાવીએ ગુરુ પરંપરા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર હરતું ફરતું ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ છે એવી પ્રકારની મહિમાની વાતો એમની આધ્યાત્મિક ભૂમિકા એમની બ્રાહ્મી સ્થિતિ એમની સ્થિત પ્રજ્ઞતા એ બધું સમજાવશો અને મનન દ્વારા બ્રહ્મનો સંગ કરીશું તો આપણા સ્વભાવ પ્રકૃતિ ત્રળશે આપણા આવરણો હટી જશે અને આપણે ખદ્યોત જેવા આજ્ઞા જેવા મુક્ત જેવા અવસ્થામાં છીએ એમાંથી ભાવને પામી શકીશું મહારાજ અને સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકીએ અને ભગવાન સહજાનંદ સ્વામીએ જે આપણને ઉપાસનાનો સિદ્ધાંત બતાવ્યો છે એ માર્ગે આપણે ચાલી શકીએ એવી પ્રકારના શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી ચરણ ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સારંગપુરના અઢારમાં વચનામૃતના અનુસંધાનમાં વાતો કરીશું સૌ સંતોને હરિભક્તોને નાના મોટા સૌ કોઈને મારા સાષ્ટાંગ ધન્વત પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ